શ્રીના વરદસ્તે ડાકોર ખાતે જ્યારે એકસો ત્રીસ કરોડના લોકાર્પણના કામો અને બે સો બાવીસ કરોડના ખાતમુહૂર્તના કામો આજના શિવરાત્રીના પવિત્ર દિવસે યોજાવી રહ્યા છે તો હું આપના લોકલાડીલા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ પવિત્ર ધરા પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું સર આપણે આ જિલ્લાને સમય ફાળવ્યા સાથે સાથે સ્ટેજ ઉપર माननीय केंद्रीय संचार मंत्री श्री राज्य कक्षा भारत सरकार श्री सिंह चौहान साहेब उपस्थित है साहेब न उमकूब खूब खूब स्वागत करू माननी संसद सभ्य श्री पंचमहल श्री रतन सिंह राठौर जी स्टेज पर उपस्थित है साहेब न खूब खूब स्वागत करू माननी प्रदेश उपाध्यक्ष श्री गोर्धन भाई जड़फिया नागत करु प्रदेश मंत्री श्री जाहवी बेन व्यासुँ खूब खूब स्वागत करू चु

ઉમેદવાર શ્રી પંચમહેલ લોકસભા શ્રી રાજપાલ સિંહજીના હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે અહીં જિલ્લાના સંગઠનના અને ચૂંટાયેલા જેટલા પણ પદાધિકારી શ્રી ઉપસ્થિત છે બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આજે પવિત્ર દિવસે નડિયાદ જિલ્લા માટે ખેડા જિલ્લા માટે ખૂબ મોટી વાત છે કે કરોડોની સંખ્યામાં જ્યારે કાર્યક્રમોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં જે અમારા ભાઈ બહેનો ઉપસ્થિત છે બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય સમાહર્તાશ્રી મિત્રો આજે આપણા આંગણે આપણા નિમંત્રણને સ્વીકારીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા છે ત્યારે તેમના પ્રતિ આપણો આવકાર પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવો છે આપણા સૌની લાગણીઓ તેમના સુધી પુષ્પ દ્વારા પહોંચાડવી છે અને તેમના અધિકેરા સ્વાગત સન્માન કરવા છે ત્યારે જે કહેવું તે કરવું જેમનો ધ્યેય મંત્ર છે જેમના કુશળ નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસનું મોડલ બની ચૂક્યું છે ત્રણસો ને સાહીઠ ડિગ્રીએ વિકાસ થયાની પ્રતીતિ પ્રત્યેક ગુજરાતીને જેમણે કરાવી છે તેવા દીર્ઘદ્રષ્ટા જનહિતના મુદ્દાને પ્રાથમિકતા આપતા પરિણામલક્ષ્મી ઝુંબેશને વેગવંતી બનાવતા ગતિશીલ ગુજરાતની પારદર્શક સરકારના વડા વાત્સલની પ્રતિમૂર્તિ સમા માયાળુ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે જિલ્લા વહીવટીતંત્ર વતી હું માનન શ્રી અમિત પ્રકાશ યાદવજી જિલ્લા શ્રી અને માનનીય એસડી વસાવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વિનંતી કરીશ કે જિલ્લા વહીવટીતંત્ર વતી આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી તેમને આવકારશો તેમનું અભિવાદન કરશો ખૂબ તાળીઓ સાથે આપણે સાહેબના સ્વાગત ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી માનનીય દેવસિંહજી ચૌહાણ સાહેબને હું સાદર વિનંતી કરીશ કે આપણને સૌને આ પ્રસંગે ઉદબોધિત કરે પોતાના અંતરનો ઉમળકો વ્યક્ત કરે અને રાજીપો વ્યક્ત કરે માનનીય દેવસિંહજી ચૌહાણ સાહેબ

મંજમા લોકસભાના અમારા સાથી સાંસદ આતાણે રતનસિંહજી ખાસરાના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી બકાભાઈ ઓર પરયગેન્દ્રસિંહજી નડિયાદના સિનિયર ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ મેમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહ મૌદાના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ માતરના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી કલ્પેશભાઈ આપણા

જય રણછોડ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને મધ્ય ગુજરાતના અતિ મહત્વના કેન્દ્ર સમા ખેડા જિલ્લાને ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય સામાજિક સેવાઓની સગવડો આપવાની વાત હોય ગરીબ કલ્યાણ કરવાનું કામ હોય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને સૌને ખૂબ આશીર્વાદ છે ત્યારે આપ સૌના પ્રતિનિધિ તરીકે સાહેબના ચરણોમાં વંદન કરી નમન કરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના આશીર્વાદ સતત મળતા રહે એવી જ અભ્યર્થના સાથે ખેડાની જનતા આપને ખૂબ આશીર્વાદ આપશે અને જે રીતે આપે ખેડાની જનતાની ચિંતા કરી છે આવનારા સમયમાં ખેડા અને પંચમાલ વિસ્તારની આ જનતા આપનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરશે આપ આપલો ખૂબ ખૂબ આભાર માનનીય સંચાર રાજ્યમંત્રી શ્રી આપનો સ્વજનો આજે જિલ્લામાં સત્તર પ્રકલ્પોનો લોકાર્પણ છે જેની કુલ કિંમત એકસો કરોડ છે અને સોળ પ્રકલ્પોનું આજે ખાત મહૂર્ત થઈ રહ્યું છે જેની બસોને બાવીસ પોઇન્ટ નેવ્યાશી કરોડ રૂપિયાની કિંમત છે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને સાદર વિનંતી કરીશ કે આપના વરદસ્તે આ લોકાર્પણ અને ખાત મહૂર્તના કાર્યને આપ સંપન્ન કરશો

તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કુલ ત્રણસો કરોડના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે આજ રોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રૂપિયા કરોડના ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જેના દ્વારા હોળી પૂનમ જન્માષ્ટમી અને અન્ય તહેવારોએ દર્શને આવતા પંદરથી વીસ લાખ દર્શનાર્થીઓને માટે વાહન વ્યવહારની સુગમતા અને સમયની બચત થશે તેમજ લાડવેલ ચોકડીથી કપાળવંજ મોડાસાથી રાજસ્થાન અને સેવાલિયા ગોધરાથી એમપી જતા વાહન વ્યવહાર માટે પણ સુગમતા અને સમયની બચત ઉપલબ્ધ થશે આ સાથે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ નજીક આવેલ પલાણા ગામમાં નવીન આઈટીઆઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ શ્રી સીવીટીએસએસટી બહુમાળી આઈટીઆઈ મકાનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેના દ્વારા આઈટીઆઈ ના વિવિધ કોર્સની સુવિધા ઉપલબ્ધ થશે સાથે આજુબાજુના તમામ વિસ્તારના વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં આઈટીઆઈ માં શિક્ષણ પ્રાપ્ત કરી શકશે અને લેટેસ્ટ ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પણ લાભ પ્રાપ્ત થશે સાથે સાથે તેઓને આત્મનિર્ભર બનવામાં પણ મહત્વનો ફાળો બની રહેશે આ સાથે ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પાંચ વર્ષ માટે સિટી બસ ચલાવવાનું તથા નિભાવવાનું અને ઠાસરા ગામે તળાવના બ્યુટીફિકેશન કામનું રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ કામનું લોકાર્પણ કરવામાં આવે છે આ સાથે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ ગામે રૂપિયા ખર્ચે બનેલ નવીન કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી કરોડ ના ખર્ચે બનેલ ગુજરાત નું પ્રથમ અત્યાધુનિક વેક્સિન સ્ટોર અને અર્બન હેલ્થ સેન્ટર નું

સાથે પદયાત્રીકોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે આ સાથે રૂપિયા સત્તર કરોડના ખર્ચે ખેડા જિલ્લાના નરસંડા અને વડતાલના રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવે છે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ નડિયાદ ડાકોર અને સેવાલિયાના રસ્તાને કોર નેટવર્ક તરીકે વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા પચાસ લાખના ખર્ચે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના બાંધકામનું કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂપિયા આડત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકા અને કપડવંજ નગરપાલિકામાં થનાર વિવિધ વિકાસના કાર્યોનું ઈ ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવે છે સ્વજનો ત્રણસો બાવન પોઈન્ટ અઠ્ઠાણું કરોડના કામોની આ વિકાસની વણથંભી વર્જાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાને અર્પણ કરી છે સાથે સાથે હું વિનંતી કરીશ કે વિકાસના કાર્યોને આલેખતી ખેડા જિલ્લા વિકાસ વાટિકાના પુસ્તકના વિમોચન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું સાદર વિનંતી કરું છું કે આપના વરદ હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કાર્યોને આ ગ્રંથની અંદર સાવવામાં આવ્યા છે ખેડા જિલ્લા વિકાસ વાટિકાનું વિમોચન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સંપન્ન થઈ રહ્યું છે ળીઓ સાથે આ વિકાસ વાટિકા આ પુસ્તિકાને આપણે વધાવીએ જેની અંદર આખા જિલ્લામાં થયેલા વિવાદ વિકાસના કામોનું આલેખન કરવામાં આવ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રીને સૌ મંચસ્થ માનુભાવો આ સુંદર પુસ્તિકાના વિમોચન માટે સ્વજનો ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે કટિબદ્ધ વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ સ્વભાવે મૃદુ પણ નિર્ણય શક્તિમાં મક્કમતા દાખવનાર અક્રમ વિજ્ઞાનના આરાધક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તેમના પ્રેરક માર્ગદર્શન માટે હું સાદર વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ પૂર્વ મંત્રી અને પ્રભારી શ્રી ગોર્ધનભાઈ ઝડપિયા मारा साथी धारासभ्य श्री पंकजाई देसाई श्री अंजुल सिंह चौहान श्री संजय सिंह महिडा श्री कल्पेश भाई परमार, श्री योगेंद्र सिंह परमार राजेंद्र भाई झाला जिला प्रमुख श्री अजय भाई थासरा तालुका पंचायत प्रमुख श्रीमती चंपाबेन डाबी इंचार्ज प्रमुख श्री भावीन भाई पटेल प्रदेश मंत्री श्री जाहनवीबेन व्यास ગડતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ પરમાર શ્રી લોકસભાના અત્યારે ઉમેદવાર જે જાહેર થયા છે એ રાજપાલસિંહ જાદવ આપ સૌ વતી એમને ખૂબ શુભેચ્છાઓ સર્વ અધિકારીગણ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા જય રણછોડ બધા શાંત શાંત કેવા બધા બેઠા છે એકદમ કઈ કઈ બાકી રહી ગયું છે છે કઈ હે પ્રમુખ શિવરાત્રી નો આપણી સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડના રક્ષણ અને સંવર્ધન માં બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ભગવાન શિવનું મહાત્મા છે ના શિવ સાથેના અનુસંધાન નું પર્વ શિવરાત્રી આજે ઉજવાઈ રહ્યું છે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ચૈતન્ય આનંદ નિર્દોષ સર્વ્યાપી છે તે શિવ છે કૃષ્ણ એ શિવનું બાહ્ય સ્વરૂપ છે અને શિવ કૃષ્ણનું આંતરિક મૌન છે શિવજીના પ્રાગટ્ય દિવસે મને ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાયના દર્શનની સૌભાગ્ય તક પણ આજે મને મળી છે આજે વિશ્વ મહિલા દિવસ પણ છે આજે દરેક બહેનોને હું વિશ્વ મહિલા દિવસ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે ત્યાં માતૃશક્તિને હંમેશા પૂજનીય સ્થાન આપાતું આવ્યું છે શાસ્ત્રોમાં પણ દેવ દેવતાઓના નામમાં પણ પહેલા દેવી શક્તિ જોડાયેલી છે જેમ કે ઉમા મહેશ સીતારામ રાધાકૃષ્ણ લક્ષ્મી નારાયણ આના ઉદાહરણ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શક્તિની ભક્તિના ઉપાસક છે માતા બહેનોના ગૌરવ અને સામર્થ્યની પરંપરાને વડાપ્રધાન શ્રીએ જ્ઞાન જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ફોકસ કરીને આગળ વધારી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર પણ આ જ્ઞાન આધારિત વિકાસને સમર્પિત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું શાસન સેવા દાયિત્વ સંભાળ્યા ત્યારથી ગરીબ વંચિત નાનામાં નાના માણસના વિકાસને કેન્દ્રમાં રાખીને દરેકે દરેક સરકારી યોજનાઓ બનાવી છે સૌ દેશવાસીઓને પોતાનું પરિવાર માનીને અને પરિવારનું દરેક વ્યક્તિ ઈઝ ઓફ લિવિંગ કેમ વધે તેની સતત દરકાર વડાપ્રધાન શ્રી કરતા રહે છે અને સતત અવિરત વિકાસની ગેરંટી એમણે આપી છે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મભૂમિ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુ ચાચા અને સેવક રવિશંકર મહારાજની આ ભૂમિના લોકો માટે લિવિંગ વેલ સાકાર કરતા વિકાસ કામોની આજે ભેટ મળી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં તો પાછલા અઠવાડિયામાં વિકાસના કામોની વસંત ખીલાવી દીધી છે શ્રી કૃષ્ણભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં રૂપિયા એક લાખ દસ હજાર કરોડના વિકાસના કામો એમણે આપણને આપ્યા છે એ જ પગલે ચાલતા આ ડબલ એન્જિન સરકારે પણ પાછલા જ અઠવાડિયામાં આઠ જિલ્લામાં આ એક લાખ દસ હજાર કરોડની ઉપરાંતના ઓગણસા કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ જનતા જનર્દનને ચરણે ધરી છે વિકાસના કામોના નાણાંની કોઈ તંગી ન રહે કામો ક્વોલિટીવાળા અને સમયસર થાય તેવી વડાપ્રધાનશ્રીની ગેરંટી છે ખેડા જિલ્લામાં શિવરાત્રીના ઉત્સવની સાથે એવો જ વિકાસ ઉત્સવ રણછોડ રાયના ધામ ડાકોરમાં આજે ઉજવાયો છે અને મોદી સાહેબની એ ગેરંટી સાકાર થઈ છે આ જિલ્લાના મુખ્ય મથક નડિયાદને આપણે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને આપણે મોદી સાહેબના સ્માર્ટ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટના વિચારને નવી દિશા આપી છે આજે જે દિશામાં આગળ વધતા ભગવાન શ્રી બિરાજમાન છે ડાકોરની ભૂમિ પરથી ખેડા જિલ્લાના અંદાજે રૂપિયા ત્રણસો ને કરોડના બહુવિધ વિકાસના કામો મળી રહ્યા છે રોડ ડેવલપમેન્ટ પુલ નિર્માણ પાણી પુરવઠા શાળાઓના ક્લાસરૂમ અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો પ્રાથમિક સારવાર કેન્દ્ર સહિત જેટલા વિકાસ કામોની આજે આ જિલ્લાને મળી છે યાત્રાધામ ડાકોરને આજે નવા ફ્લાયઓવરની ભેટ મળી છે તેનાથી ડાકોર વાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે મહેમદાવાદ મહુદાને જોડીને ડાકોરથી અમદાવાદ સુધીના રસ્તાને

જિલ્લાના પંદર લાખ થી વધુ ગરીબોને નિશુલ્ક અનાજ અપાયું છે આ બધા જિલ્લાની વાત છે સૌને માથે પાકી છતના નિર્ધાર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શહેરી મળીને પાંચ વર્ષમાં જિલ્લાના ગરીબોના આશરે ચોવીસ હજાર પાંચસો થી વધુ પાકા મકાનો મળ્યા છે રોજનું કમાઈને રોજ ખાનાર નાના વેપારીઓ ફેરિયાઓને પીએમ સ્વનિધિની સહાયથી પગભર ધોવા વડાપ્રધાનશ્રીએ તેમની પડખે ઉભા રહ્યા છે અને આ જિલ્લાના બાર હજારથી વધુ આવા ફેરિયાઓને લારી ધારકોને સોળ કરોડથી પણ વધુ રૂપિયાની લોન ડબલ એન્જિન સરકારે આપી છે જિલ્લાની માતા બહેનોને ચૂલાના ધુમાડાથી મુક્ત કરાવવા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક લાખ બાણું હજાર ગેસ કનેક્શનો અપાયા છે ગરીબ પરિવાર માટે બેંક ખાતા ખોલાવવા અગાઉના સમયે કેટલા કપરા હતા તે આપણે બધાને ખબર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જનધન યોજનાથી દેશના કરોડો ગરીબોને બેંક સેવાથી જોડ્યા છે આ જિલ્લાના છ લાખ એક્યાસી હજાર લોકોના બેંક ખાતા ખુલ્યા છે આ ડબલ એન્જિન સરકારે ખેડા જિલ્લામાં સાત લાખ છોત્રીસ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ આપીને વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ પણ આપ્યો છે

આ કાર્યક્રમમાં સૌના પ્રતિ આભારનો ભાવ વ્યક્ત કરવા માટે ઠાસરાના પ્રાંત અધિકારી શ્રી પૂનમબેન પરમાર મેડમને હું વિનંતી કરીશ કે સૌના પ્રતિ આપ આભારનો ભાવ વ્યક્ત કરશો શ્રી પૂનમબેન પરમાર મેડમ આજ રોજ ડાકોર મુકામે હાજર રહી અને માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા કુલ ત્રણસો બાવન પોઈન્ટ અઠ્ઠાણું કરોડના કામોની આપણને જે ભેટ આપવામાં આવી છે એ બદલ હું સમગ્ર વહીવટી તંત્ર તરફથી તથા પ્રજાજનો તરફથી તેમનો આભાર વ્યક્ત કરું છું તથા અત્રે ઉપસ્થિત રહેનાર માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી માનનીય ધારાસભ્યશ્રીઓ માનનીય સાંસદ સભ્યશ્રી તથા મંચસ્થ મહાનુભવો તથા પત્રકાર મિત્રો તથા સમગ્ર પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમને અહીંયા આપણે પૂરો થયેલો જાહેર કરીએ માનનીય શ્રી પોતાનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા સૌ નગરજનો વતી સૌ ઉપસ્થિત મહેમાનો વતી સાહેબનો